હેલો ફ્રેન્ડ્સ, એકવાર ફરીથી નવ ગુજરાત એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનું જે આપણું મુખ્ય ઇન્ડેક્સ રહેશે, જેમાં હેડલાઇન દુનિયાના સમાચાર, ત્યારબાદ ભારતના સમાચાર, ગુજરાતના સમાચાર, સાયન્સ અને રિવિઝન, જે આપણે 6 માર્ચ 2020 લેક્ચર કર્યો હતો એનું આપણે અહીંયા રિવિઝન કરીશું. હવે સૌ પ્રથમ આપણે જોઈ લઈએ હેડલાઇન. તેમાં જે પ્રથમ હેડલાઇન છે એ છે, ભૂતપૂર્વ જે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ સેક્રેટરી છે બિમલ જુલ્કા, તેઓને કમિશનર ઓફ ઇન્ફોર્મેશન, બરાબર, જે ઇન્ફોર્મેશન કમિશન છે તેના એમને ચીફ બનાવવામાં આવ્યા છે. અને જે અમિતા પાંડવ છે તેમને ઇન્ફોર્મેશન કમિશનર બનાવવામાં આવ્યા છે, બરાબર. એટલે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર જે બિમલ જુલ્કાને બનાવવામાં આવ્યા છે અને ઇન્ફોર્મેશન કમિશનર અમિતા પાંડવને હાલ સોન કરવામાં આવ્યા છે, એટલે એમને ઓથ આપવામાં આવી છે. ત્યારબાદ આરબીઆઈના જે ડેપ્યુટી ગવર્નર છે NS વિશ્વનાથન, તેઓએ સ્ટેપ ડાઉન કરવાનું ડિસાઇડ કર્યું છે, એટલે એ રિઝાઇન આપશે. આગળ વધીએ તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ઓર્ગેનાઇઝ કરી છે 5મી નેશનલ કોન્ફરન્સ ઓન ઇકોનોમી ઓફ કોમ્પિટિશન લો, બરાબર, જે કોમ્પિટિશન લો છે એના બાબતની. ત્યારબાદ આગળ જોઈએ તો ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસ જે હૈદરાબાદમાં આવેલી છે અને કોની અંડર છે, મિનિસ્ટરી ઓફ અર્થ એન્ડ અર્થ સાયન્સની અંદર છે, એણે આજે વુમન્સ ડે સેલિબ્રેટ કર્યો. ઇન્ડિયામાં એલિફન્ટની જે ડેથ છે જે ટ્રેન એક્સિડન્ટથી, તે ડિક્લાઇન થઈ છે, એટલે ઓછી થઈ છે. ત્યારબાદ જોઈએ તો ઇન્ડિયન રેલવેએ 10 દિવસ લોંગ એક કેમ્પેન ચલાવશે, જે આવનારો ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે, બરાબર, જે બધા ઝોનલની અંદર રેલવે ચલાવવાનું છે 1 થી 10 માર્ચની વચ્ચે. યુનિયન જે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટર છે, તેમણે એક પ્લાન્ટ, બરાબર, એક છોડ રોપ્યો છે, સેપલિંગ કર્યો છે, કોની યાદમાં, ગૌરી દેવી જે ચીપકો આંદોલનના એક્ટિવિસ્ટ હતા, બરાબર, તેમની યાદમાં નવી દિલ્હીની અંદર તેમણે એક પ્લાન્ટ સેપલિંગ કર્યો છે. ટાઈમની જે સર્વોત્તમ 100 મહિલાઓ છે તેમાં ઇન્દિરા ગાંધી અને અમૃતા કૌરનો સમાવેશ આ વખતે કરવામાં આવ્યો છે. લઠમાર હોલી, અત્યારે હોલીનો તહેવાર છે એટલે બધે હોલી સેલિબ્રેશન થાય છે, એટલે આપણે જોઈએ લઠમાર હોલી જે બરસાના યુપીમાં સેલિબ્રેટ થઈ. યસ બેંકની એક ન્યૂઝ છે કે SBI એના 49 સ્ટેટ પિકઅપ કરશે. DMKના જનરલ સેક્રેટરી એનબે ઝેગન, એમનું નિધન થઈ ગયું છે. અને ત્યારબાદ જોઈએ તો 300 મીટર રાઇફલ શૂટિંગમાં ભાગ લેનાર અંજુ શર્માએ 3 મહિનામાં 1750 કિલોમીટર સાયકલિંગ કર્યું. જે આપણા પ્રધાનમંત્રી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી, તેમના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટથી ઇન્સ્પાયર થઈ અને અંજુ શર્મા જે રાઇફલ શૂટર છે તેમણે આ સાયકલિંગ કર્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો સુરતના આંગણે આયોજિત થયું છે રાષ્ટ્રીય કક્ષાનો રિજનલ સરસ મેળો 2020. ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ IITEના પ્લેસમેન્ટ પોર્ટલ, જેનું નામ છે આદિત્ય અને એનું ફૂલફોર્મ થાય છે અકમ્પ્લિશિંગ ડ્રીમ્સ ફોર ઇન્ડિયન ટીચર્સ એન્ડ યર્નિંગ એડમિનિસ્ટ્રેશનનું લોકાર્પણ કર્યું છે. આ હતી આપણી હેડલાઇન. હવે આપણે જોઈ લઈએ આ હેડલાઇનની ડિટેલ્સ. સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ન્યૂઝમાં આપણે જોઈએ કે 27 પીપલ કિલ્ડ ઇન શૂટિંગ ઇન્સિડન્ટ ઇન અફઘાનિસ્તાન. 27 પીપલના મૃત્યુ થયા છે, એક શૂટિંગ ઇન્સિડન્ટ થયો છે. ક્યાં? અફઘાનિસ્તાનની અંદર. ત્યાં સિયા લોકો, એક ત્યાંના લીડર હતા, માઇનોરિટી જે સિયા છે ત્યાં, એના લીડર અબ્દુલ અલી મંઝારી, જેમને જે તાલિબાન છે એમના દ્વારા 1995 મારી નાખવામાં આવ્યા હતા અને તેમની યાદમાં અહીંયા બધા ભેગા થયા હતા અને ત્યાં આ શૂટિંગ ઇન્સિડન્ટ થયું છે, જેને પ્રેસિડેન્ટ, ત્યાંના હાલના પ્રેસિડેન્ટ છે અશરફ ગની, તેમણે કન્ડમ કર્યો છે આ મેસેકરને. અને તેમણે કહ્યું છે કે ઇટ્સ અ ક્રાઇમ અગેન હ્યુમેનિટી. ત્યારબાદ આગળ જોઈએ તો તાલિબાને આને ડિનાઈ કર્યું છે, તાલિબાને ના કહ્યું છે કે અમે આમાં ઇન્વોલ્વ નથી. તમને ખ્યાલ હશે કે USA અને તાલિબાન વચ્ચે હાલમાં જે પીસ સંધિ થઈ છે અફઘાનિસ્તાનની, બરાબર, અને આવા જ ઇન્સિડન્ટ થશે અને જો તાલિબાન કદાચ ઇન્વોલ્વ થયું તો ફરીથી આ સંધિને પણ અસર આગળ થઈ શકે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો હોસેન સેખોલેસન,
એ જે એડવાઇઝર છે ઈરાન ફોરેન મિનિસ્ટર મોહમ્મદ જવાદ ઝરીફના, તેઓનું નિધન થયું છે કોરોના વાયરસના કારણે. હવે આટલા પોલિટિકલ લેવલ ઉપર બેઠા હોય એમને પણ આવા કોરોના વાયરસથી નિધન થઈ શકે છે. એટલે વિચારો કે આ વસ્તુ ક્યાં ક્યાં સુધી પહોંચી શકે છે. એટલે બને એટલા સુધી આને અવેર કરાવવું પડશે. અને આ એક ગ્લોબલ ઇમરજન્સી છે એટલે બધા માણસોએ આને આગળ આવી અને આના ઉપર કામ કરવું પડશે. ત્યારબાદ આગળ જોઈએ તો ડબલ સુસાઇડ અટેક નિયર યુએસ એમ્બસી ઇન ટ્યુનિસ. બરાબર, ટ્યુનિસની અંદર જે સુસાઇડ અટેક થયો છે ક્યાં, યુએસ એમ્બસીની નજીક. હવે જે ટ્યુનિસ છે એ છે ટ્યુનિશિયાની કેપિટલ છે અને જે કરન્સી છે એ છે ટ્યુનિશિયન દિનાર અને ઓફિશિયલ લેંગ્વેજ ત્યાં અરેબિક છે. આપણે જોઈ લઈએ ઇન્ડિયાના પર્સ્પેક્ટિવથી એ ક્યાં છે. તો આ રહ્યું ઇન્ડિયા, બરાબર, અને ટ્યુનિશિયા અહીંયા છે. અલ્જેરિયા અને લીબિયા એ બંનેની વચ્ચે અહીંયા ટ્યુનિશિયા છે. આ જે તમને લાઈન દેખાય છે ને આ ટ્યુનિશિયા છે, બરાબર. ત્યારબાદ અફઘાનિસ્તાન જોઈએ તો અફઘાનિસ્તાનમાં જે અહીંયા છે, બરાબર, જે આપણે બોમ્બ અટેક થયો હતો ત્યાં, અરે સોરી, શૂટિંગ થઈ હતી એ ઇન્સિડન્સનો આપણે એક ન્યૂઝ જોયો. એટલે એ હું તમને મેપમાં બતાવી દઉં કે અહીંયા અફઘાનિસ્તાન છે જેની બોર્ડર અહીંયા પાકિસ્તાનને ટચ કરે છે. અને ઈરાનની અંદર આપણે જાબર પ્રોજેક્ટ જે આપણો ચાલી રહ્યો છે એના થ્રુ આપણે અહીંયા અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયામાં બધે પહોંચવાના છીએ. એટલે આ બધા આપણા કન્સર્નથી બધાને યાદ રાખવાના આપણે કે ઇન્ડિયાના કન્સર્નથી બધું શું છે, બરાબર, અને એ રીતે આગળ વધવાનું. કેમકે આપણને મોસ્ટલી બીજી કન્ટ્રીનું પોલિટિકલ ઓછું પૂછશે પણ ઇન્ડિયાનું જે જિયોગ્રાફિકલ પોલિટિકલના જે રિલેટેડ હશે એનું વધારે એક્ઝામની અંદર પૂછે છે. એટલે એ રીતે તમારે એને યાદ રાખવાનું. ત્યારબાદ આપણે જોઈએ નેશનલ ન્યૂઝમાં, એટલે ભારતના જે ન્યૂઝ છે એ આપણે જોઈ લઈએ કે જે ફોર્મર ભૂતપૂર્વ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ સેક્રેટરી છે જેમનું નામ છે બિમલ જુલ્ખા, તેમને એઝ અ CIC તરીકે સોન લીધી છે, બરાબર, અને અમિત પાંડોવા એ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે સોન લીધી છે. હવે આ જે છે ટોટલ નંબર ઓફ ઇન્ફોર્મેશન કમિશન એન્ડ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, બરાબર, એટલે ઇન્ફોર્મેશન કમિશન પ્લસ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. કોણ છે હાલમાં? બિમલ જુલ્ખા, જે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે, બરાબર. હવે એ ટોટલ કેટલા થયા છે? 7, બરાબર, સોરી, આ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર, એની જોડે કેટલા થયા છે? 7, બરાબર. એટલે એ વસ્તુ યાદ રાખજો કે જે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એટલે CIC છે તેમાં ચીફ ઇન્ફોર્મેશન કમિશન પ્લસ ઇન્ફોર્મેશન કમિશનર એટલા ભેગા મળી અને ટોટલ અત્યારે 6 મેમ્બર અને એક ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે. એમાં સૌ પ્રથમ જોઈએ તો જે પ્રથમ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર હતા એ હતા શ્રી વજાહત હબીબુલ્લા, જેમનો ટર્મ હતો 26/10/2005 થી 19/9/2010. ત્યારબાદ જે 9મા નંબરના એટલે જે બિમલ જલખા જે હાલના તાત્કાલીન ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે, તેમના પહેલાંના જે કમિશનર હતા એ હતા શ્રી સુધીર ભાર્ગવ, જે હતા 1/1/2019 થી 11/1/2020 સુધી. આ તમે બાજુમાં એમના પિક્ચર જોઈ શકો છો જેથી તમને આઈડેન્ટિફાય થાય. અને બિમલ જુલ્ખા જે 6/3/2019 એટલે હાલમાં જ તેમને 1-2 દિવસમાં અપોઇન્ટ કર્યા છે અને તેમની અત્યારે ટર્મ ચાલી રહી છે. હવે જે પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ છે એમણે એમને ઓથ અપાઈ છે, જે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે બિમલ જુલ્ખાને એમને, બરાબર. એટલે ચીફ ઇન્ફોર્મેશન કમિશનરને ઓથ કોણ અપાવે, શપથ કોણ અપાવે? એ પ્રેસિડેન્ટ અપાવે. અને જે અમિતા પાંડવ છે એમને ઓથ કોણે અપાવી? તો એ બિમલ જુલ્ખાએ. એટલે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર એ કોને શપથ અપાવે છે? ઇન્ફોર્મેશન કમિશનરને, બરાબર. અને જે ચીફ ઇન્ફોર્મેશન કમિશનરને કોણ અપાવે છે? તો એ પ્રેસિડેન્ટ, બરાબર. એટલે આમને પ્રેસિડેન્ટ અને આમને CIC ચીફ ઇન્ફોર્મેશન કમિશનર એ શપથ અપાવે છે. આટલું વસ્તુ યાદ રાખજો અને ક્લિયર રાખજો, બરાબર. કદાચ એક્ઝામમાં પૂછી લે કે પ્રેસિડેન્ટ ઇન્ફોર્મેશન કમિશનરને શપથ અપાવે છે, તો ના, બરાબર. ત્યારબાદ આગળ વધીએ તો એનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લઈએ સૌ પ્રથમ કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે એ કઈ બોડી છે. તો એક સ્ટેટ્યુટરી બોડી છે જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 અંતર્ગત તે ગઠન કરવામાં આવી હતી. અને તેનું મુખ્ય કામ શું છે? તો જે કમ્પ્લેન છે ફ્રોમ ધોઝ ઇન્ડિવિજ્યુઅલ, કે જે ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે એની કમ્પ્લેન જે સબમિટ નથી થઈ
અથવા અને સબમિટ કોને નથી થઈ એની ઇન્ફોર્મેશન કે જેને રિક્વેસ્ટ કરી છે સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર અને સ્ટેટ ઇન્ફોર્મેશન પ્રોસેસ ઇન્ફોર્મેશન ઓફિસર અથવા ઓફિસર જે ત્યાં અપોઇન્ટેડ નથી. એટલે સપોઝ કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે, હવે એને કંઈ ઇન્ફોર્મેશન લેવી છે પણ ત્યાં કોઈ ઓફિસર અપોઇન્ટેડ નથી, તો એ ક્યાંથી લેશે? બરાબર. એટલે એક આ માટે છે. ત્યારબાદ સેન્ટ્રલ આસિસ્ટન્ટ પબ્લિક ઓફિસર ઓર સ્ટેટ આસિસ્ટન્ટ પબ્લિક ઓફિસર, એટલે સેન્ટ્રલનો પબ્લિક ઇન્ફોર્મેશન અને જે સ્ટેટ છે એનો પબ્લિક ઇન્ફોર્મેશન જો રિફ્યુઝ કરે કોઈ ઇન્ફોર્મેશન આપવાની, તો આ ઇન્ફોર્મેશન આને આપવી પડે. બરાબર. તો આ એની કમ્પ્લેન લે છે એવું જે આ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે એ, એટલે એ એક્ટ પર આ કામ કરે છે કે જો કોઈ ઇન્ડિવિજ્યુઅલને, ઇન શોર્ટ હું તમને કહી દઉં તો કોઈ ઇન્ડિવિજ્યુઅલને જો કોઈ ઇન્ફોર્મેશન ના મળતી હોય તો આ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને કમ્પ્લેન કરે છે અને ત્યાંથી ઇન્ફોર્મેશન મળી શકે. ત્યારબાદ આગળ જોઈએ તો કમ્પોઝિશન એનું શું છે. તો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર એક હોય અને નોટ અને મોર દેન 10 ઇન્ફોર્મેશન કમિશનર, એટલે 11 જેટલા હોય છે. બરાબર. હાલમાં કેટલા છે? 7 છે ટોટલ. અને એને અપોઇન્ટમેન્ટ કોણ કરે? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર. હવે એ રિકમેન્ડ કોણ કરે? તો એની એક કમિટી છે, એ કમિટીની અંદર પ્રાઇમ મિનિસ્ટર એઝ અ ચેરપર્સન હોય છે અને લીડર ઓફ ઓપોઝિશન ઇન ધ લોકસભા. બરાબર, યાદ રાખજો, લીડર ઓફ ઓપોઝિશન જે હોય લોકસભામાં એ હોય છે. અને યુનિયન કેબિનેટ જે મિનિસ્ટર હોય કોના દ્વારા નોમિનેટ થયેલા? પ્રાઇમ મિનિસ્ટર દ્વારા નોમિનેટ થયા હોય છે એ. એટલે એમની એક 3 કમિટી બની હોય છે અને એ કમિટી રિકમેન્ડ કરશે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને અને એ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પછી એમને અપોઇન્ટ કરશે. બરાબર. હવે એ લોકો પર્સન કેવા હોવા જોઈએ, કઈ ફિલ્ડના હોવા જોઈએ એ આપણે આગળ જોઈએ. તો એ પબ્લિક લાઈફ વિથ એક્સપિરિયન્સ હોવો જોઈએ, નોલેજ એમને લોનો હોવો જોઈએ, લો મેનેજમેન્ટ જર્નલિઝમ સાયન્સ એન્ડ ટેકનોલોજી એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ગવર્નન્સ માસ મીડિયા અને સોશિયલ સર્વિસ, આટલામાંથી એમને કોઈનો અનુભવ હોવો જોઈએ. બરાબર. એટલે એ વસ્તુ તમે યાદ રાખજો. શુડ નોટ બી અ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ ઓર એની સ્ટેટ ઓફ યુનિયન ટેરિટરી. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એ કોઈ લેજિસ્લેટિવ એસેમ્બલી, બરાબર, એટલે વિધાનસભાનો મેમ્બર અથવા કોઈ સ્ટેટ અથવા કોઈ યુનિયન ટેરિટરીનો મેમ્બર એ ના હોવો જોઈએ, કોઈ પોલિટિકલ પાર્ટીને કનેક્ટ ના હોવો જોઈએ અને કોઈ એવી ઓફિસ એના અંડર ના હોવી જોઈએ જે પ્રોફિટની, જે લાભકારી ઓફિસ હોય એ એના અંડર ના હોવી જોઈએ. એટલે એવો માણસ જ આમાં ઇન્ફોર્મેશન કમિશનર કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બની શકે છે. બરાબર. એટલે યાદ રાખજો આ વસ્તુ. ત્યારબાદ આગળ જોઈએ તો એનો ટેન્યુર અને સર્વિસ કેટલી હોય છે. તો કા 5 વર્ષ કા 65 વર્ષ. બરાબર, બેમાંથી જે અર્લિયર હોય એ. એટલે આ હતું આપણું CIC. બરાબર. હવે આપણે આગળ બીજા ન્યૂઝ તરફ જોઈએ છે કે જે RBIના ડેપ્યુટી ગવર્નર છે NS વિશ્વનાથન, એમણે ડિસાઇડ કર્યું છે સ્ટેપ ડાઉન થવાનું ડ્યુ ટુ ઇલ હેલ્થ, એટલે ખરાબ તબિયતના કારણે તેમણે ડિસાઇડ કર્યું છે સ્ટેપ ડાઉન થવાનું. એટલે અહીંથી રિઝાઇન કરશે અને 31 માર્ચે છૂટા થશે. હવે આપણે થોડું RBIનું આવ્યું છે તો RBIનું આપણે થોડી ડિટેલ્સ જોઈ લઈએ જેથી તમને આવનારી એક્ઝામ્સમાં જો કદાચ પૂછે તો તમને આવડું આવડી જાય. તો સૌપ્રથમ જોઈએ તો જે RBI છે એનો ગઠન કોની રિકમેન્ડેશનથી થયું હતું? તો જે રોયલ કમિશન છે, હિલ્ટન યંગ કમિશન, એની રિકમેન્ડથી થયું હતું. પણ સૌપ્રથમ જે ડૉક્ટર BR આંબેડકર છે એમની એક બુક હતી, ધ પ્રોબ્લમ ઓફ રૂપી ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન, એ એમણે પ્રેઝન્ટ કરી હતી. કોના સામે? હિલ્ટન યંગ કમિશન સામે. બરાબર. એ બુક પ્રેઝન્ટ કરી હતી અને આ કન્સેપ્ટ જે RBIનો હતો એ એમનો હતો. બરાબર. આ એમણે ત્યાં હિલ્ટન યંગ કમિશન આગળ એમણે પ્રેઝન્ટ કર્યું હતું. ત્યારબાદ જે 1926 છે, 26માં રોયલ કમિશન ઓફ ઇન્ડિયન કરન્સી, જેને આપણે હિલ્ટન યંગ કમિશન કહીએ છીએ, એમણે પછી રિકમેન્ડ કર્યું સેન્ટ્રલ બેંક એસ્ટાબ્લિશ કરવાનું, જે 1935ની અંદર ગઠન થયું અંડર ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934. એટલે 1926માં રોયલ કમિશને એને રિકમેન્ડ કર્યું પણ એનું ગઠન ક્યારે થયું? 1935માં અંડર ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934. ત્યારબાદ જે એની ઓફિસ છે પહેલાં કલકત્તામાં હતી, ત્યારબાદ 1937માં એ ખસેડી અને મુંબઈમાં લઈ જવામાં આવી અને ઇન્ડિપેન્ડન્સ એટલે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી. ત્યારબાદ
આરબીઆઈ વોઝ નેશનલાઇઝ, એટલે આરબીઆઈને નેશનલાઇઝ કરવામાં આવ્યું ક્યારે? 1 જાન્યુઆરી 1949. ઇમ્પોર્ટન્ટ ડેટ છે, યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈ નેશનલાઇઝ થઈ. હવે આરબીઆઈનું કામ શું? તો ઇન્ડિયાની જે મોનિટરી પોલિસી છે એન્ડ એક્સપિરિયન્સ સુપરવિઝન એન્ડ કંટ્રોલ ઓવર બેંક્સ એન્ડ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, આ પણ એક યાદ રાખજો કે આરબીઆઈ એક મોનિટરી પોલિસી પર કામ કરે છે. એટલે મોનિટરી પોલિસી એટલે શું? કે જે રેપો રેટ છે, પછી ફુગાઓ છે, બધાને કંટ્રોલમાં લાવવાનું કામ કરે છે, રેપો રેટ જાળવી રાખવાનું કામ કરે છે, સુપરવિઝન કરે છે અને કંટ્રોલ રાખે છે. કોના ઉપર? બેંક્સ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. એટલે કદાચ એક્ઝામમાં પૂછે કે આરબીઆઈ ખાલી બેન્કિંગ ફાઇનાન્સ કંપની પર રાખે છે, તો ના, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની પર પણ એ જે સુપરવિઝન અને કંટ્રોલ રાખે છે. ત્યાર બાજુ આગળ જોઈએ તો જેના ફર્સ્ટ ગવર્નર હતા ઓસબોર્ન સ્મિથ, પરંતુ જો ઇન્ડિયન જો ગણીએ તો સીડી દેશમુખ એમના પ્રથમ ગવર્નર હતા. ત્યારબાદ મોનિટરી પોલિસી જે 2016માં ગઠન કરવામાં આવી, મોનિટરી પોલિસી કમિટી જે સેન્ટ્રલ ગવર્મેન્ટે ગઠન કરી હતી અંડર ધ સેક્શન 45ZB, જેમાં અમેન્ડ કર્યો હતો આરબીઆઈ એક્ટ 1934. અને ફર્સ્ટ જે મિટિંગ થઈ હતી જે મોનિટરી પોલિસીની, એ ઓક્ટોબર 3-4-2016માં થઈ હતી. હવે જે આ મોનિટરી પોલિસીનું કમિટી છે એનું કામ શું છે? તો ડિસાઇડ કરે વેરિયસ રેટ્સ લાઇક રેપો રેટ, રિવર્સ રેપો રેટ, MSF, લિક્વિડ એડજસ્ટ ફેસિલિટી. હવે આ જે રેટ છે એને ડિસાઇડ કરી અને એ ફુગાવાને કંટ્રોલમાં રાખે. અને આપણો જે દેશમાં જે ફુગાવો છે એનો ટાર્ગેટ કેટલો છે, એટલે કેટલાથી કેટલા વચ્ચે હોવો જોઈએ? 2+-4, બરાબર. આ એક યાદ રાખજો, આ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક એક વસ્તુ અહીંયા જે બોલું છું એ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં આવશે, પછી ક્યાંથી પૂછાયું શોધવા જશો તો નહીં મળે. એટલે હાલમાં જો રેગ્યુલર તમે અપડેટ રહેશો તો ઘણું બધું તમને જાણવા મળશે. આ કરંટ જોડે તમારું ઇકોનોમિક્સ ને બીજા ઘણા સબ્જેક્ટ્સ એવા છે જે થઈ રહ્યા છે, એટલું યાદ રાખજો. કમિટીમાં કેટલા મેમ્બર હોય છે? 6 મેમ્બર હોય છે, જેમાં 3 આરબીઆઈના હોય છે અને 3 ગવર્મેન્ટ સાઇડના હોય છે. હવે ત્યારબાદ આગળ વધીએ તો લિસ્ટ ઓફ ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર જોઈએ. તો હાલના જે ગવર્નર છે એ શક્તિકાંત દાસ છે. એક ડેપ્યુટી ગવર્નર છે NS વિશ્વનાથન. બીજા છે કાનુનગો, BP કાનુનગો. ત્યારબાદ મહેશકુમાર જૈન અને MD પાત્રા. આ ડેપ્યુટી ગવર્નર છે. એટલે ટોટલ કેટલા ડેપ્યુટી ગવર્નર હોય? 4, બરાબર. અને એક જે ગવર્નર હોય, એટલે આ એનું કોમ્પોઝિશન હોય છે. આટલા જ હોય, 4 ડેપ્યુટી ગવર્નરની એક, એટલે ટોટલ 5 હોય છે. હવે આમાં તો વિશ્વનાથન છે, NS વિશ્વનાથન, એ તો 31 માર્ચે સ્ટેપ ડાઉન થઈ જવાના છે, બરાબર. એટલે પછી કેટલા રહેશે? 3 ડેપ્યુટી ગવર્નર રહેશે. પછી આ લોકોએ એક લેવો પડશે, એટલે નોટ મોર દેન 4 ડેપ્યુટી ગવર્નર હોય છે અને એક ગવર્નર હોય છે. ત્યારબાદ આગળ વધીએ તો જે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે એણે ઓર્ગેનાઇઝ કરી છે 5th નેશનલ કોન્ફરન્સ ઓફ ઇકોનોમી ઓફ કોમ્પિટિશન લો, બરાબર. ક્યાં? નવી દિલ્હીમાં. હવે જે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે એની જે પ્રિસાઇડિંગ, એટલે એના પહેલાંની જે એજન્સી હતી એનું નામ હતું મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ કમિશન, બરાબર, જેને આપણે MRTP પણ કહીએ છીએ. હવે આ ક્યારે, આ કમિશનને જે MRTP છે એ ક્યારે ગઠન થયું હતું એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યારબાદ આગળ વધીએ તો જે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે, જે એક સ્ટેટ્યુટરી બોડી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની, એ ક્યારે બનાવવામાં આવી હતી? કોમ્પિટિશન કમિશન ઓફ એક્ટ દ્વારા 2002ની અંદર જેને બનાવવામાં આવી હતી, બરાબર. અને એ એક્ટ જે એનું જે એકચ્યુઅલી વર્ક ચાલુ થયું હતું એ 2003થી, એટલે 2003થી એ ફોર્સમાં આવી હતી. અને ફૂલ્લી ફંક્શન જોઈએ તો 2009થી આવી હતી, જ્યારે એના ફર્સ્ટ ચેરમેન નિમવામાં આવ્યા ધનેન્દ્ર કુમાર. ત્યારબાદ જોઈએ તો જે CICના જે ચેરપર્સન હોય છે પ્લસ 6 મેમ્બર હોય છે, એટલે ટોટલ કેટલા હોય છે? 7 હોય છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. એન્ડ એમની જે ડ્યુટી હોય છે જે આ કમિશનની, એ શું હોય છે? તો જે કોમ્પિટિશન છે, હેલ્ધી કોમ્પિટિશન માર્કેટમાં રહે અને એ જાળવી રાખવાનું, કે કોઈ એક હોય એની મોનોપોલી ના થઈ જાય અને હેલ્ધી કોમ્પિટિશન માર્કેટની અંદર રહે, જેથી કન્ઝ્યુમરને ફાયદો થાય એ જાળવી રાખવાનું, બરાબર, એ એમનું કામ હોય છે.
ત્યારબાદ આગળ જોઈએ તો ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વે, જે આવે છે મિનિસ્ટરી ઓફ અર્થ અને સાયન્સની અંદર, અને જે સ્થિત છે ક્યાં, હૈદરાબાદમાં. તેમણે આજે વુમન્સ ડે સેલિબ્રેટ કર્યો. હવે આ મૂકવાનું કારણ શું છે કે તમારી એક સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આ એક જે સંસ્થા છે, બરાબર, એક ઇન્સ્ટિટ્યૂટ છે, એ તમારી થઈ જાય, જે અંદર એક અલગથી ટોપિક આપેલો છે, બરાબર. એટલે રોજ હું એક એક અલગ અલગ લઉં જ છું, એટલે જોતા રહેજો. એમાંથી એકાદી પૂછાય ક્યાં આવેલી છે, શું છે, તો એની બધી ડિટેલ હોવી જોઈએ. અને આ શાના માટે કામ કરે છે, તો એ ઓશિયન ઉપર કામ કરતું હોય છે, ઓશિયન ઇન્ફોર્મેશન સિસ્ટમ ઉપર, બરાબર. ત્યારબાદ જોઈએ તો જે એલિફન્ટની ડેથ થાય છે, જે ટ્રેનથી, બરાબર, એ ડિક્લાઇન થઈ છે, જે નોર્થ ઇસ્ટમાં થાય છે, કર્ણાટકમાં થાય છે, બરાબર, એ ડિક્લાઇન થઈ છે. હવે એનું કારણ છે, પહેલાં 2017-18માં 20 હતી, જે હાલ 19 ડેટ થઈ છે. હવે એનું કારણ જે સંસદમાં આપવામાં આવ્યું, તો એના ઘણા બધા કારણ છે. સૌ પ્રથમ તો જે આજુબાજુની જે વેજીટેશન હોય, એટલે ઘાસ ને એવું બધું ટ્રેકનું, એ ઘટાડવામાં આવ્યું, એટલે એક આપવામાં આવ્યું. ટ્રેનની સ્પીડ કંટ્રોલ કરવામાં આવી. પછી હની બીવાળા પહેલાં મશીન મૂકવામાં આવ્યા, બરાબર. એટલે આ બધા સેવરલ્સ કારણ છે, એના કારણે અહીંયા એક્સિડન્ટ ઓછા થયા છે. તો પણ અમુક રાજ્યની અંદર આ એક્સિડન્ટ તો પણ વધ્યા છે લાસ્ટ કરતાં, પણ ઓવરઓલ જોવા જઈએ તો એ ઘટાડો થયો છે. એટલે આ બધા જે મુદ્દા છે, એ બધા કદાચ મેન્સમાં પૂછી શકે કે આ ટ્રેન એક્સિડન્ટ છે, અને જે એલિફન્ટ કે પ્રાણીઓના, કદાચ એલિફન્ટ ના પૂછો તો એવું બી પૂછે કે પ્રાણીઓના જે ટ્રેન જોડે એક્સિડન્ટ થાય છે, એને રોકવા માટે કયા કયા કારણો છે, મેન્સની અંદર પૂછે, તો એ આ બધા તમે જણાવી શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો ઇન્ડિયન રેલવેએ 10 દિવસ લાંબુ એક કેમ્પેન ચલાવ્યું છે દરેક ઝોનલ રેલવેમાં, જે 1-10 માર્ચ વચ્ચે ચાલશે, જે આવનારી ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે એના માટે. હવે એની જે થીમ છે આ કેમ્પેનની, એ છે ઈચ ફોર ઇક્વલ, બરાબર. આ યાદ રાખજો, ઈચ ફોર ઇક્વલ છે. અને એ શાના માટે, કે જેન્ડર ઇક્વલ વર્લ્ડ બને એના માટે. અને એમણે ઓલ્સો ફોકસ કર્યું છે સી ઇન્સ્પાયર અસ, બરાબર. અને એની અંદર શું હશે કે એની અંદર હાઇલાઇટ હશે જે વુમન અચીવર છે, એમની બધી સ્ટોરીઓ હશે. ત્યારબાદ આગળ જોઈએ તો જે આ બધી વસ્તુઓ છે, જે આ 7મા નંબરનો આપણો મુદ્દો છે, એની એ છે કે જે ક્વેશ્ચન પૂછાય છે લોકસભા અને રાજ્યસભામાં, એ ક્વેશ્ચનના જે આન્સર આપે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને ખાસ કરીને જો તમે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હોય, તો આ બધા ક્વેશ્ચનના આન્સરો એમાંથી તમને ઘણું બધું જાણવા મળે છે. એટલે કદી સ્કીમનું બાબતમાં પૂછ્યું કે કોઈ બીજાની બાબતમાં પૂછ્યું, તો એ લોકો એના આન્સર આપતા હોય છે. એટલે એ ક્વેશ્ચન આન્સર પર આપણે અહીંયા થોડા કવર કરાવીએ છીએ. એટલે યાદ રાખજો કે એનાથી તમારી સ્કીમ બધી થતી જશે. તો સૌ પ્રથમ જોઈએ તો જે કિશોરી હેલ્થ કાર્ડની વાત અહીંયા કરેલી છે. હવે આ કિશોરી હેલ્થ કાર્ડ શાના માટે છે, તો જે એડોલસન્ટ એટલે જે કિશોરી કન્યાઓ છે એમના માટે, કે જે હવે આ કિશોરી કન્યા માટેની આ સ્કીમ છે કિશોરી હેલ્થ કાર્ડ, બરાબર. એટલે યાદ રાખજો કે એ તો તમને ખબર પડી ગઈ નામ પરથી. હવે એ શું હોય આ સ્કીમમાં, કે જે એડોલસન્ટ ગર્લ છે એટલે કિશોરી કન્યા છે આંગણવાડીની અંદર, એટલે કિશોરી કન્યા છે, એમનું આંગણવાડી જે છે એ લોકો રેકોર્ડ રાખે એમની બધી ઇન્ફોર્મેશન સાને બાબતની, અબાઉટ એમની વેટ, અબાઉટ હાઇટ, એમના બોડી માસ ઇન્ડેક્સ, BMI, બરાબર. હવે આ BMIનું શું સૂત્ર છે એ મને કમેન્ટ બોક્સમાં તમે જણાવજો. એટલે એ બધી ડિટેલ આની અંદર રાખે છે હેલ્થ કાર્ડમાં, બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખજો, કોના બાબતની, જે એડોલસન્ટ ગર્લ. ત્યારબાદ આગળ જોઈએ તો વન સ્ટોપ સેન્ટરની અહીંયા વાત કરવામાં આવી છે. વન સ્ટોપ સેન્ટર સ્કીમ જે અપ્રૂવ થઈ હતી 1 એપ્રિલ 2015 રોજ, અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અંડર ધ નિર્ભયા ફંડ, એટલે નિર્ભયા ફંડ થ્રુ આને ચલાવવામાં આવે છે વન સ્ટોપ સેન્ટરને. અને એ આખા ઇન્ડિયામાં છે, બરાબર. સોરી ગાઈઝ, આખા ઇન્ડિયામાં છે. અને એ વુમનને જે વાયોલન્સ કર્યું હોય, જે વુમન જોડે, એના માટે આ ચાલુ કરી છે, કે જે વુમન્સ જોડે વાયોલન્સ થયું છે એ વુમન આની અંદર જાય. ને આ વન સ્ટોપ સેન્ટર છે, બરાબર. હવે વન સ્ટોપ સેન્ટર એટલે શું, કે એની અંદર એક જ રૂફની અંદર પોલીસ બી ફેસિલિટી મળે, મેડિકલ એડ મળે, પછી સાયકોલોજીકલ કાઉન્સલ જે કાઉન્સલિંગ હોય એ મળે, લીગલ જે સપોર્ટર હોય એ મળે, બરાબર. અને ત્યાં ટેમ્પરરી તમને શેલ્ટર પણ મળે. એટલે એવું આ વન સ્ટોપ સેન્ટર બનાવેલું હોય છે, બરાબર. કયું ફંડ વાપરે છે? નિર્ભયા ફંડ. અને ઓપરેશનલ થાય છે બાય
સ્ટેટ. ત્યારબાદ આગળ જોઈએ તો એક ઓનલાઈન એનું ટૂલ છે સખી ડેશબોર્ડ, એ ડેવલપ કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા. હવે આ સખી જે ડેશબોર્ડ છે એ શું કરશે કે જે આ વન સ્ટોપ સેન્ટર છે એના ડેટા કેપ્ચર કરશે. ત્યારબાદ આગળ જોઈએ તો આ જેટલા પણ છે 7મું 8મું અને 9મું એ આપણું મિનિસ્ટરી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટના જે ક્વેશ્ચન આન્સર છે એ છે. ત્યારબાદ જે આગળ વધીએ તો મિનિસ્ટરી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે ઉજ્જવલા સ્કીમ ફોર કોમ્બેટિંગ ટ્રાફિકિંગ ઓફ વુમન એન્ડ ચિલ્ડ્રન ફોર કોમર્શિયલ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન. એટલે જે ઉજ્જવલા, આ યાદ રાખજો, ઉજ્જવલા સ્કીમ પેલી જે ગેસ માટેની છે એમાં એ નથી, બરાબર, અને આની માટે આની અંદર એ છે. એટલે આ સ્કીમ શાના માટેની છે કે કોમ્બેટિંગ કરવું જે ટ્રાફિકિંગ ઓફ વુમન્સ એન્ડ ચિલ્ડ્રન છે એનું, એટલે જે એમનું ટ્રાફિકિંગ થાય છે વુમન્સ ચિલ્ડ્રન એના માટેની અહીંયા વાત કરી છે. ત્યારબાદ આગળ જઈએ તો યુનિયન એચઆરડી જે મિનિસ્ટર છે એમણે એક પ્લાન્ટ એટલે છોડ વાવ્યો, કોની યાદમાં, ગૌરીદેવીની યાદમાં, જે ચિપકો એક્ટિવિસ્ટ છે, બરાબર. હવે આ જે છોડ વાવ્યો એ નવી દિલ્હીમાં એમણે વાવ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો એની અંદર જ ગૌરીદેવી જે છે જે 1925 થી 1991માં, એટલે 1925માં તેમનો જન્મ થયો હતો ચમોલીની અંદર અને 1991માં તેમનું નિધન થયું હતું. તે એક ચિપકો એક્ટિવિસ્ટ હતા હિમાલયની અંદર, એટલે ચિપકો આંદોલન થયું હતું. અને ચિપકો એક્ટિવિસ્ટ એટલે કેવું કે જે ઝાડ કાપવા ના દે કોઈને, અને અહીં તમે જોઈ શકો છો અને ઝાડ જોડે આવી રીતે ચોંટી જાય, એટલે એને ચિપકો આંદોલન તરીકે ગણવામાં આવે છે. અને એ એક ઇલેક્ટેડ લીડર હતા મહિલા મંગલ દળ, બરાબર, એટલે વુમન્સ વેલફેર એસોસિએશન. હવે જોઈ લઈએ કે ચમોલી, આપણે કાલ જોયું હતું ચમોલી એ અહીંયા આવ્યું, બરાબર, ઉત્તરાખંડમાં, અને ત્યાં જ એક એની નવી સમર કેપિટલ બનાવવાની છે ગેરેસન, બરાબર, આ યાદ રાખજો, કાલે જ આપણે આને જોયું હતું. ત્યારબાદ આગળ જોઈએ બીજા ન્યૂઝમાં તો જે ટાઈમની 100 સર્વોત્તમ મહિલાઓ છે તેમાં ઇન્દિરા ગાંધી અને અમૃતા કૌરનો સમાવેશ થયો છે. હવે 1947 માટે વુમન ઓફ ધ યરમાં અમૃતા કૌરનો સમાવેશ થયો છે અને 1976 માટે ઇન્દિરા ગાંધીની પસંદગી કરવામાં આવી છે. એટલે યરલી જે પસંદગી કરતા હોય ને એમાં 1947 માટે આમની પસંદગી કરવામાં આવી છે, જે ફ્રીડમ ફાઇટર હતા, અને 1976માં એઝ અ પાવરફુલ મહિલા, બરાબર, કે જેમણે ઇમરજન્સી દેશની અંદર નાખી હતી અને એઝ અ પાવરફુલ મહિલા તરીકે તેમને ગણવામાં આવે છે, અને એટલે ટાઈમ એમને એમાં સમાવી છે. અને દરેકના એક એક કવર પેજ બનશે યર વાઇઝ, જેમ કે 1947નો જે યર વાઇઝનું હશે એ અમૃતા કૌરનું પેજ હશે અને 1976નું ઇન્દિરા ગાંધીનું હશે. ત્યારબાદ આગળ જોઈએ તો જે લઠમાર હોલી 2020ની જે સેલિબ્રેટ થાય છે એ થાય છે બરસાના યુપીમાં, જે આ વર્ષે થઈ. ત્યારબાદ આગળ જોઈએ તો અરિયાના સિદ્ધેશ્વર મેળો ભરાય છે, એ છે કેરૂર ઇન કર્ણાટકમાં, બરાબર, જે છે બેલાગાવી ડિસ્ટ્રિક્ટ. આ તમે જોઈ શકો છો કે આવો અહીંયા મેળો આખો ભરાય છે. આગળ જોઈએ તો હોળીના એક બીજા ન્યૂઝ છે કે કાશીના મણિકર્ણિકા ઘાટ પર ચિતાની રાખથી હોળી રમવાની એક અનોખી પરંપરા છે. હવે આ જે છે એ એકાદશી દિવસે જે મહાશમશાન છે ત્યાં મણિકર્ણિકા ઘાટ પર ત્યાં ચિતાની ભસ્મથી હોળી રમવામાં આવે છે. એટલે આ બધા તમારે સાંસ્કૃતિક વારસાની અંદર આવા ક્વેશ્ચન બની શકે છે. યાદ રાખજો કે લઠમાર હોળી ક્યાં થાય છે, બરસાનામાં, ક્યાં રાખથી હોળી રમવામાં આવે છે, તો કાશીના મણિકર્ણિકા ઘાટ પર, બરાબર, યુપીમાં. એટલે આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની. ત્યારબાદ આગળ જોઈએ તો યસ બેંક જે છે એનું જે 49% સ્ટેક છે એ આરબીઆઈ લઈ લેશે, જે કેટલાના હશે, 2450 કરોડના. હવે જે શેરની કિંમત હશે તેના એ 10 રૂપિયાથી ઓછી નહીં હોય અને 3 વર્ષ સુધી આરબીઆઈ એને હોલ્ડિંગ કરી રાખવું પડશે જે 49% છે, બરાબર. એસબીઆઈ કે નોટ રિડ્યુસ છવ્વીસ ટકાથી ઓછું એને હોલ્ડિંગ નહીં કરી શકે 3 વર્ષ સુધી, બરાબર, એટલે 26% તો એને રાખવું જ પડશે આરબીઆઈએ. ત્યારબાદ આગળ જોઈએ કે જે ડીએમકેના જનરલ સેક્રેટરી છે એનબે ઝેંગેન એનું નિધન થઈ ગયું છે. ત્યારબાદ વુમન્સના રિલેટેડ એક બીજા સમાચાર છે કે આફ્રિકાના જે રવાન્ડામાં છે વિશ્વની સૌથી વધુ 62% મહિલાઓ પાર્લામેન્ટમાં છે, બરાબર, રવાન્ડાની અંદર, જેમાં ભારતમાં જે મહિલાઓની અનામતની સંખ્યા કેટલી રાખવામાં આવી છે 33%, પણ એટલી અનામત તેમને આપવામાં આવતી નથી, એટલે એટલી અનામતની મહિલાઓ પાર્લામેન્ટમાં છે નહીં.
ત્યારબાદ જો અમેરિકાનું જોઈએ તો 23% છે, રશિયામાં 15%, ફ્રાન્સમાં 39%, બ્રિટનમાં 32% અને જર્મનીમાં 30%. બરાબર, એટલે મહિલાનો જે વીક ચાલે છે અને મહિલા દિવસ છે જે ઇન્ટરનેશનલ મહિલા દિવસ, એનામાં આવા બધા ન્યૂઝ બહુ આવશે, એટલે એ તમે ધ્યાન રાખતા રહેજો. ત્યારબાદ આગળ જોઈએ ગુજરાતના સમાચારમાં આપણે જોઈશું તો જે 300 મીટર રાઇફલ શૂટિંગમાં ભાગ લેનાર અંજુ શર્મા છે, તેઓએ 3 મહિનામાં 1750 કિલોમીટર સાયકલિંગ કર્યું. ગુજરાત સરકાર દ્વારા અંજુને શક્તિદૂત એવોર્ડ, બરાબર, અને સરદાર પટેલ એવોર્ડ આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળના ન્યૂઝમાં જોઈએ તો સુરતના આંગણે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના રિજિયોનલ સરસ મેળા 2020ને ખુલ્લો મુકાયો. હવે આ કેવો મેળો છે? રિજનલ મેળો, જે ગરીબી રેખા નીચે જીવતા પરિવાર હોય કે સ્વસહાય જૂથ હોય તેમના દ્વારા જે ઉત્પાદિત ચીજ વસ્તુઓ હોય ને એની આ મેળામાં વેચાણ થાય છે. ત્યારબાદ કોરોનાના અટકાયતી તકેદારી રૂપે કવાંટના ખ્યાતનામ ગેરના મેળા, બરાબર, ગેરનો મેળો ક્યાં ભરાય છે? કવાંટમાં, યાદ રાખજો, છોટાઉદેપુર જે છે ને એના કવાંટમાં ભરાય છે. ત્યાં વિદેશી પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરાશે અને આ જે મેળો છે હોળીના 3જા દિવસે ભરાય છે, જે આદિવાસી સંસ્કૃતિનું એક મૂલ્ય તરીકે ગણાય છે, એક દિવસીય મેળો હોય છે. ત્યારબાદ જે ગુજરાત વિદ્યાપીઠ છે ત્યાં આદિવાસી સંશોધન કેન્દ્ર આવેલું છે, એ યોગ્ય રીતે ન ચલાવતા સરકારે ત્યાં એક કમિશનર મૂકી દીધા છે, બરાબર, કેમ કે તેને ગુજરાત વિદ્યાપીઠ યોગ્ય રીતે ચલાવતી ન હતી, એટલે ગુજરાત વિદ્યાપીઠે યોગ્ય રીતે ન ચલાવતા ત્યાં એક કયા કમિશનર, જે ટ્રાઇબલ ડેવલપમેન્ટ કમિશનર છે એને ત્યાં મૂકી દીધા છે. એટલે હવે ચાર્જ કોની જોડે જતો રહ્યો છે? કેન્દ્ર જોડે, અને સરકાર જોડે, અને એ સરકાર જ સંપૂર્ણ એના ઉપર નજર રાખશે, જે ગુજરાત સરકાર છે એ, બરાબર. અને આની જે સ્થાપના થઈ હતી એ થઈ હતી 1962માં. ત્યારબાદ આગળ જોઈએ તો જે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ IITEના પ્લેસમેન્ટ પોર્ટલ, જે આદિત્ય જેનું નામ છે, જેનું ફૂલફોર્મ થાય છે અકમ્પ્લિશિંગ ડ્રીમ્સ ફોર ઇન્ડિયન ટીચર્સ એન્ડ યર્નિંગ એડમિનિસ્ટ્રેટર, તેનું લોકાર્પણ કર્યું છે. હવે આ પોર્ટલ શું છે? તો આ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓ અને તાલીમબદ્ધ શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રના પ્રોફેશનલ ઇચ્છતી સ્કૂલ વચ્ચે આદિત્ય પ્લેસમેન્ટ પોર્ટલ એક સેતુ બનશે, બરાબર. એટલે શિક્ષકો, તાલીમબદ્ધ જે શિક્ષકો છે અને જે સ્કૂલો છે, બરાબર, એની વચ્ચે આ જે આદિત્ય પ્લેટફોર્મ છે એક સેતુ બનશે, જેથી સ્કૂલોને સારા ટીચર મળી શકે, બરાબર. અને એ છે આ વેબસાઇટ પર, બરાબર, આ વેબસાઇટ પર નોંધણી કરાવવી પડશે, placement.iite.ac.in. હવે આપણે સાયન્સ જોઈ લઈએ. સાયન્સમાં જીનોમ ઇન્ડિયા, જીનોમ ઇન્ડિયાનો પ્રોજેક્ટ છે, જેને કોના અંડર છે, કોને સેન્કશન કરેલો છે? ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીએ 16 જાન્યુઆરી 2020માં એને સેન્કશન કર્યો છે 3 વર્ષ માટે. અને હાલમાં એનું હોલ જીનોમ સિક્વન્સિંગ અંડર જીનોમ ઇન્ડિયા જસ્ટ સ્ટાર્ટ થયું છે, હોલ જીનોમ સિક્વન્સિંગ, બરાબર. હવે હોલ જીનોમ સિમ સિક્વન્સિંગમાં શું છે કે 10,000 જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે એમનો ડેટા લેવાનો ટાર્ગેટ છે, બરાબર. અને આનાથી ફાયદો શું થશે કે આ જે જીનોમ છે એનાથી લોકો જે આવનારા ભવિષ્ય છે તેમાં લોકોની હેલ્થકેરમાં સુધારો કરી શકાશે, અને જે મેજર ડિસીઝ છે જે એ લોકોને અફોર્ડેબલ પ્રાઇસમાં મળી શકશે, જેમ કે કેન્સર છે ને એ બધા ડિસીઝ છે, બરાબર. હવે આપણે જોઈએ કે જીનોમ એટલે જીનોમ શું? તો જીનોમ ઓફ ધ ઓર્ગેનાઇઝ જીનોમ ઇઝ ધ ઓર્ગેનાઇઝેશન હોલ ઓફ ઇટ્સ હેરિડિટી ઇન્ફોર્મેશન એન્કોડેડ ઇન ઇટ્સ ડીએનએ. એટલે જીનોમની અંદર શું હોય એ હું તમને કહી દઉં કે આ જીનોમમાં જે ડીએનએ હોય, બરાબર, એ હોય છે, અને જે તમારી હેરિડિટી હોય એટલે જે પહેલાંથી ચાલતી આવતી હોય એની બધી ઇન્ફોર્મેશન હોય છે, બરાબર, ડીએનએની અંદર. એટલે જીનોમની અંદર જે ડીએનએ હોય એની અંદર બધી જે ઇન્ફોર્મેશન હોય હેરિડિટીની એ હોય છે એન્કોડ કરેલી. જેમ કે આપણે કોઈ મેમરી કાર્ડ હોય ને એની અંદર કેવી બધા ડેટા મળી જાય, એવી રીતે તમારા આની અંદર બધા ડેટા મળી જાય છે, બરાબર. અને ડીએનએનું ફૂલફોર્મ થાય છે ડી ઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. આ વસ્તુ યાદ રાખજો, બરાબર, ડી ઓક્સીરીબો ન્યુક્લિક. કદાચ સાયન્સમાં પૂછી લે તો તમારે આનું ફૂલફોર્મ ખબર હોવું જોઈએ, બરાબર. એટલે આ વસ્તુ તમે યાદ રાખજો. ત્યારબાદ આપણે આગળ જોઈ લઈએ કે આ રિવિઝન છે
આનું તમે મને કમેન્ટ બોક્સમાં જેટલા પણ ક્વેશ્ચન છે એનો આન્સર તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગાઈઝ આજના લેક્ચરમાં આટલું જ છે, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાર સુધી જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.